એ ખાટું ખાટું લાગે મને પાણીપુરી નું પાણી પીવાય જાય જાજુ તો થઈ જાય ઘાણી ખાટું ખાટું લાગે મને પાણીપુરી નું પાણી તે કામ કરો પાણીપુરી આપણે ન ખાઈ ખાટું પાણી લાગે છે ને તો રવાઈ જાય પાણીપુરી તો મારી પ્રિય વસ્તુ છે તો આને પાણીપુરી ન ખાવ એવું બને પાણીપુરી તો ટાઈમે ટાઈમ બનાવી જતી હોય ને તો હું બીજું કઈ ખાવ જ નહીં પાણીપુરી જ ખાધા કરું તારામાં બે પૂરી વધારે છે અને આમાં મારી ડિશમાં બે પૂરી ઓછી છે હું ના ના બે લઈ લીધી હવે હરખી થાય તો પણ મેં તો ગણી મૂકી હતી એમ કેમ છું હવે તે ન ગણી હોય તો પાણીપુરી બધી મારી ખાઈ જાય છે એટલે હવે ના ના એવું કઈ નથી ફેર છે એટલે કહું તો મારે કઈ તારી પૂરી કઈ ખાવી ના અને તને કહું પાણીપુરી બનાવે લગ્ન માં ખર્ચો દેવાનો છે અરે મારે ખર્ચો નથી દેવાનો આ તો મેં કીધું હવે ક્યાં કોઈ લગ્ન માં ગયું ખાય તા પાણીપુરી હોય તો હું તો ભૂકા કાઢી નાખું એ તમારું ઓલા લગ્ન હોય કે નહીં હા ન્યા કેજો કે પાણીપુરી રાખે થોડું કહેવાય આ તો એમ વાત કરું એમ અને તાર ન ખાવી તો બધી ખાઈ જાવ હવે ના રે ને મારે પાણીપુરી ખાવાની છે હો તો તો હું વાતો કરે છે મને ખાવાના કહું હમણાં બધી ખાઈ જાય પાણીપુરી હું તેમ કહી દે પાળી જ નથી હે કટલી એક આરે પાણીપુરી ખાઈ ગયા એમ દેખો લાજુ તો પણ એમ ખવાય પાણીપુરી તમે તો જો દેખો લાજુ તને કહો આમાં કયા મરસા નાખ્યા શેડ્યો પાણીપુરી રેવા દેજે હું ગામમાં કઈ ગળ્યું ખાઈ ને હમણાં આવું પાછો કપડા ધોય મોઢું બંધ નહી રે તો પણ હાથ આગા રાખો ને હું કપડા તો ધોઉં છું હું કપડા ધોઉં છું હાથ ભાંગી નાખ્યો અરે 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 એ કઈ કામ જાણતી કરતો નથી એટલે હું કશો ખખડાવે કોણ એવું જવાતો મમરા ભાઈ છે હવે આનપા કોણ ઊભું જવાતો લા એક વાર તો આવી ગયો પેલા તો તે હું મમરા ભાઈ ગામ માંથી લઈને આવ્યા ખોટું હું બોલો કેટલા બધા મૂળા કાલ વેચ્યા ખબર ને કેટલા બધા પૈસા આવ્યા કપડા ધોઈ ને ખ્યાલો ખવડાવી દો બસ
ભોળા દાદા ખાલી 5-5 રૂપિયા ની વસ્તુ છે, તઈ લ્યો 15 રૂપિયા થાય, એમાં મૂળા ના પૈસા માંથી 15 ઓછા થાય માં હું થઈ જાય તમને? ના રે ના મમરા ભાઈ, હું કાઈ ખવરાવવાનો ન, તમે ખવરાઈ જાવ, તમારે દુકાન હાલે છે, 15 રૂપિયા જાય તો તમારા જાય ને. પણ ભોળા દાદા ગલ્લા માં છે ને કઈ સિક્કા હતા, મેં કીધું હું ખોટો વજન કરું એમ કરી કઈ લાવ્યો નહી હું. બગુડા તું ખવરાઈ દે. અરે મારી પાસે 50 રૂપિયા છે ને, માર કામ ના છે. ના રે ના હું નથી ખવરાવવાનો હો. એ ભાઈ જા 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 ભયો જા જા, ઓલી જાનુ આવી ને ને વેચજે. ઓક તો લ્યો ભાઈ, ઓક હું એ વખતે ન ખવરાવે તો વારો. એ ભોળા દાદા જો વળતા પાછો નીકળે ને, ખવરાવું જ પડશે તો કપડા ધોઈ. એ વાંધો નહીં તમ તમારે, હું મંડું ધોકાવા અને તમે દેવા મંડો હાબુ. અને ભોળા દાદા જાઓ, તમે પાણી ભરી આવો. હાલો હાલો પાણી ભરી આવું. મમરાભાઈ મંડો ધોકાવા જવા. યો ભોળા દાદા લેતા જાઓ. ભોળા દાદા છે ને એમ માની ધોકાવો. ભોળા દાદા તમે મારો હું, એક તો તમારા કપડા ધોઈ છે ને, પણ આમ ધોવાના હોય ધીમે ધીમે ધોકાવાના હોય, તો કે આમ થોડા ફાટી જવાના કપડા તમારા, તે ફાટી જાય ને, તે આમાં કેટલો મેલ છે, એ ધોકાવા વગર જાય, તે ધીમે ધીમે ધોકાવો તોય મેલ વયો જાય. મમરા ભાઈ આપણે ધોકાવા નથી, હાબુ દીજો હો, લાવા હાબુ. એ ભોળા દાદા આ કઈ કંપની નો હાબુ? એ પાણા કંપની. ઈ કઈ પાણા કંપની વળી? એ મમરા ભાઈ પાણો છે ને, મે કોતરાવીન સોરસ હાબુ બનાવ્યો. બોલો યો, આ કેવા શીકણા પાણા ના તો હાબુ રાખે, કે જે ઉતરત નહીં ને એટલે. તો ઓલો મારો માણસ છે ને, ઘી ઘી તો એટલે ઉતાર નાખ્યો. તમારે પણ માણસો એવા બધા શેર ની માથે હવા શેર મળ્યા હો. અને મમરા ભાઈ ઈ મૂકો, ઈ કઈ હાબુ આપણે નહીં હાલે, ભૂકી નાખી. બોલો આ કઈ ભૂકી? ભૂકી નથી, રાખ છે. હવે કુસાથી છે ને મેલ કાઢી નાખી હું. એટલે ઈ કુસો કપડા ધોવાનો નથી તો? એટલે વાસણ ધોવાનો છે તો? પણ આ કપડા શેનાથી ધોવાય એમ કહું મમરા ભાઈ? આમ નામ કપડા નહીં ધોવાય તો હું કરું? હવે ભોળા દાદા કેટલા મેલા હશે કપડા, પણ ઘસી નાખો ને. પણ એમ ન તો એક કામ કરીએ મમરા ભાઈ, ભોળા દાદા પહેર્યા ને એ કપડા ધોઈ નાખી તો? હા હા, ઈ હાસ હો, ઈ કેટલા મેલા છે જવત ખરા? ના રે ના, ઈ કપડા નથી ધોવાનો. અરે પણ આમ નામ ધોઈ નાખી જવા તમે? ના ના, ઈ રહેવા દો. અરે પણ હમણાં ધોઈ નાખી જવા તમે? લો પણ હું પલળીશ. અરે તમને ક્યાં પલાળવાના છે, એમ કપડા આમ નામ ધોઈ નાખી. પણ તમે કપડા ના પલાળો, હું ના પલળો. તે નવાઈ જા હે. પણ આજે મારો વાર છે. આજ કેટલી તારીખ થાય? હા 32. આજે મારા 15 દિની વાર છે નાવાની. તો પછી હું મમરા ભાઈ મૂકો મૂકો, આપણે ગળ્યું ગળ્યું પછું પછું આમ કાંઈ નહીં ખાવું હું. કેટલી વાર ઓલી ટીવીમાં ડાસુ કાઢી રાખી ને એમ ધોવરાયું, તોય તે ખવરાયું તો નહીં, ના કપડા ધોવરાવશે તોય નહીં ખવરાવે. એ બકુલભાઈ તમે ટીવી સંભાળી, હું દુકાનમાં ટીવી સાલું મૂકીને વઈ આવ્યો. સારું છું, તમે સંભાળ્યું લેવું ઘા ઘા બહેન કરતા, હું તમે બેસજો. હા જાઓ, હું બેઠો કઈ હું નહીં ધોવાનો હું. હવે તું સાનો મનો બેઠો, હું એકલો એકલો કપડા ધોવામાં. અરે ના રે ના, હું કઈ એકલો એકલો ન ધોઉં. અરે ના રે ના, ધોવામાં હું કઈ એકલો નહીં ધોવાનો હું, હું બેહવાનો છું. તે એમ થોડો હાલે. ઓલા ભાઈ પાછા આવ્યા. એટલે પાછો હું આવ્યો તું? કાક ગોતતા લાગે, હું ગોતો? 100 રૂપિયા પડી ગયા છે અહીંયા. 100 રૂપિયા પડી ગયા? હા. પણ અહીંયા નહીં પડ્યા, ગામમાં પડ્યા છે ને ગોત ને. દાદા ગામમાંથી ગોતતો ગોતો આવ્યો અહીંયા. મારે કરી બિચારાને હું ને મમરા ભાઈ અહીંયા લાવ્યા ત્યારે પૈસા પડ્યા ને. ઉભાઈ રહો ભાઈ, ઉભાઈ રહો. આલ્યો ગરીબ માણસ ના પૈસા નો લેવાય, એક તો પચાસ રૂપિયા નો ધંધો કરતો હોય એને તું લઈ લે. લીધા નતા ભોળા દાદા? મેં મારા ઘરના 500 રૂપિયા હતા ને એ આપી દીધા. તારા ઘરના આપી દીધા? હા. પણ હું કામ?
હવે એનું મોઢું જોયું તો ભોળા દાદા, હવે એક તો એ મૂળ પસા હો રૂપિયાનો બિચારો ધંધો લઈને નીકળ્યો હતો અને એમાંય પસા રૂપિયા પાડ્યા. હવે એને આખી રાત ઊંઘ ન આવે અને એની ચિંતામાં મને આખી રાત ઊંઘ ન આવે એટલે મેં કીધું ઘોડા ગયા પસા રૂપિયા આપી દીધા. હવે એને બિચારાને કેટલો હરક થયો, એને રાત્રે ઊંઘ આવી જાય અને આજ મને રાત્રે ઊંઘ આવી જાય એવું લાગશે કે આજ કોકની હાટું કાંક તો સારું કર્યું. મારે નાસ્તો નથી કરવો. કેમ તમારે નાસ્તો નથી કરવો? આ પચાસ રૂપિયા મમરાભાઈ ઓલો વેચવા વાળો આવ્યો હતો ને એના હશે. પણ કયા ગઢા માણસ ને 10 રૂપિયા દેવા આપણે? હું શું નહીં હે?